મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સિલન્સ એકેડેમી. આજે આપણે યુનિટ ટેસ્ટ 4 ધોરણ 12 જનરલ સ્ટ્રીમનું ઇંગ્લિશ વિષયનું પેપર સોલ્વ કરવાના છીએ. ઓક્ટોબર મહિનાનું પેપર છે આ. ઓકે, સૌથી પહેલાં આપણે નોંધ જોઈ લઈએ, બે જે આપેલી છે આપણને. નોંધમાં પહેલી નોંધ છે, દેર આર ટોટલ 21 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ, એટલે કે આ યુનિટ ટેસ્ટમાં કુલ 21 પ્રશ્નો છે. બીજી નોંધ છે, સ્ટુડન્ટ્સ વિલ હેવ ટુ રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન ધેર નોટબુક, એટલે કે વિદ્યાર્થીઓએ આ યુનિટ ટેસ્ટના જવાબો તેમની નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે સેક્શન એથી. સૌ પ્રથમ સેક્શન એ છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલો પોઈન્ટ આપેલો છે આપણને, આપણે ખરા ખોટા વિધાનો શોધવાના છે, જેના બે માર્ક્સ છે. તો પહેલું વિધાન છે, ધ રેડ એન્ટ્સ ડુ નોટ કીપ ધ બ્લેક એન્ટ્સ એઝ સ્લેવ, લાલ કીડીઓ કાળી કીડીઓને ગુલામો તરીકે રાખતી નથી. તો આ વિધાન તદ્દન ખોટું છે, એટલે ફોલ્સ લખીશું, કારણ કે લાલ કીડીઓ કાળી કીડીઓને ગુલામો તરીકે રાખે છે. બરાબર. બીજું વિધાન છે, ધ અમરેલા એન્ટ્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા. અમરેલા એન્ટ્સ, અમરેલા કીડીઓ સાઉથ અમેરિકામાં જોવા મળે છે. વાત તદ્દન સાચી છે, એટલા માટે આપણે ટ્રુ લખીશું. ઓકે, ત્યારબાદ આગળ વધીશું. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ, જેનો અર્થ ખૂબ જ નજીકનો થાય છે એવો શબ્દ. તો ત્રીજા નંબરનો શબ્દ છે રેલિશ. રેલિશ એટલે લિજ્જત માણવી, લહેજત માણવી, આનંદ માણવો. તો એનું સિમિલર કરવું પડશે આપણે અહીંયા એન્જોય, કારણ કે બાકીના ત્રણ શબ્દો છે કેરી, લિફ્ટ અને ફીડ. કેરીનો મતલબ ઉચકવું, લિફ્ટ એટલે પણ ઉપર કરવું, ફીડ એટલે ખવડાવવું. બરાબર. તો રેલિશનું સિમિલર થશે એન્જોય. ત્યારબાદ ચોથો શબ્દ છે ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટ એટલે આળસુ, અને આળસુ એટલે લેઝી. બરાબર. તો ઇન્ડોલેન્ટનું સિમિલર કરીશું લેઝી, કારણ કે એક્ટિવ એટલે તો સક્રિય થાય, બિઝી એટલે વ્યસ્ત થાય, અને એનર્જેટિક એટલે ઉર્જાથી ભરેલું, ઉર્જાથી સભર હોય તેવું. ઓકે, ત્યારબાદ આગળ વધીશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ, એટલે કે જે બે વાક્ય આપણને 5 અને 6 નંબરમાં આપેલા છે તે કયા ફંક્શનનું વાક્ય છે આપણે લખવાનું છે. તો જોઈએ પહેલાં 5 નંબરનું વાક્ય. હાવેવર રિચ હેનરી વોઝ, હી વોઝ નોટ હેપ્પી. હેનરી ધનિક હોવા છતાં તે ખુશ નહોતો. હાવેવર શબ્દનો ઉપયોગ થયો છે. હાવેવર એટલે હોવા છતાં, છતાં પણ. કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ બતાવે છે, એટલે આપણો આન્સર થશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, નો સુનર ડીડ મેડમ કોલ મી ધેન આઈ રશ્ડ ટુ હર. જેવો મેડમે મને બોલાવ્યો કે તરત જ હું ધસી ગયો. તો નો સુનર અને ધેન જે શબ્દો છે તે સમય બતાવતા શબ્દો છે, જેવું કે તરત જ, જેવું આમ થયું કે તરત જ આમ થયું, એટલા માટે એનો જવાબ આવશે એક્સપ્રેસિંગ ટાઈમ. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ ટોપિક છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. યોગ્ય રિસ્પોન્સ આપવાનો છે, પ્રતિક્રિયા આપવાની છે, જવાબ આપવાનો છે. બરાબર. બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપેલી છે, પરિમલ અને સુનિલ. પરિમલ કહે છે સુનિલને, ડુ યુ નો રિતેશ, શું તું રિતેશને જાણે છે? તો સુનિલ એનો જવાબ શું આપશે, એનું ફંક્શન બ્રેકેટમાં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તેને વ્યક્તિનું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરવું. બરાબર મિત્રો. તો અહીં બી ઓપ્શન જોઈએ આપણે, કે હી ઇઝ એન આઈડિયલ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ, તે અમારી શાળાનો એક આદર્શ વિદ્યાર્થી છે. હુ લિવ્સ ઇન વિલેજ, જે ગામમાં રહે છે. તો અહીં હુ એટલે જે, આવા બીજા શબ્દો હુમ અને હુઝ છે, જે ડિસ્ક્રાઇબિંગ પર્સન માટે વપરાતા સંયોજકો છે. ઓકે, તો ધ્યાન રાખો, ખાસ આવડી જાય એવો ટોપિક છે. આઠમું વાક્ય જોઈએ, નિકિતા પૂછે છે, હાઉ શેલ આઈ રીચ કાંકરિયા, હું કાંકરિયા કેવી રીતે પહોંચીશ? તો વિનિતા એનો જવાબ કઈ રીતે આપશે, શોવિંગ કન્ડિશન, અને કન્ડિશન એટલે તમને ખબર જ હશે, કન્ડિશન એટલે શરત. બરાબર. તો શરતવાળું વાક્ય હોય કયા શબ્દથી શરૂ થતું હોય, કાં તો ઇફથી શરૂ થતું હોય, અથવા તો અનલેસથી શરૂ થતું હોય, અથવા હેડથી પણ શરૂ થતું હોય છે. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો ડી ઓપ્શન, કે ઇફ યુ હાયર ઉબેર, જો તું ઉબેર કરી લઈશ, યુ વિલ રીચ કાંકરિયા, તું કાંકરિયા પહોંચી જઈશ. બરાબર. તો ઇફથી શરૂ થતું વાક્ય શરત બતાવે છે, કન્ડિશન બતાવે છે. રાઈટ. ચાલો આગળ વધીએ. ત્યારબાદ
सिलेक्ट एंड राइट द मोस्ट एप्रोप्रिएट क्वेश्चन्स टू गेट अंडरलाइन वर्ड फ्रेजिज एज देर आंसर. अंडरलाइन करेलो शब्द जवाब में आवे ते रीते आपणे सवालनी पसंदगी करवानी छे मित्रों. तो नवमू वाक्य छे ड्राइवर एंड्स आर डेन्जरस. ड्राइवर एंड्स डेन्जरस होय छे, भयानक होय छे. तो डेन्जरस एटले भयानक, जोखमी. केवी होय छे ड्राइवर एंड्स एटले एनो सवाल बनशे हाउ आर ड्राइवर एंड्स. ड्राइवर एंड्स केवी होय छे, बराबर. चलो दसमो सवाल जोईए. दसमू वाक्य छे यू शुड थिंक ट्वाइस बिफोर यू स्पीक. तमारे बे वार विचारवू जोईए तमे बोलो ए पहला. ट्वाइस नीचे लाइन छे, बे वार एटले सवाल शू बने केटली वार, अने केटली वार माटेनो शब्द छे हाउ ऑफन. हाउ ऑफन शूड यू थिंक बिफोर यू स्पीक. तमारे केटली वार विचारवू जोईए तमे बोलो ए पहला, तो बे वार विचारवू जोईए, अने एम पण वगर विचारे न बोलाय मित्रों, बराबर. चलो आगळ वधीए सेक्शन बी तरफ. सेक्शन बी नी अंदर तमने पेरेग्राफ्स आपेला छे एंड्स पार्टना, अने एना परथी सवाल आपेला छे चार. तो जोईए 11 नंबरनो सवाल. डीड ध एंट क्लाइम डाउन बेकवर्ड इन टू ध पीट. शू कीड़ी खाड़ा में नीचेनी तरफ उतरी, नीचेनी तरफ आवी. तो यस, हा यस ध एंट क्लाइम्ड डाउन. हा कीड़ी नीचेनी तरफ उतरी, बेकवर्ड इन टू ध पीट, खाड़ानी अंदर नीचे उतरी छे, नीचे उभेली कीड़ियों ने लई जवा माटे उतरे छे ने, बराबर मित्रों. चलो बारमो सवाल छे हाउ वॉज ध एंट चेन फॉर्म्ड. कीड़ियोनी जे सांकळ छे ए केवी रीते रचाई, कीड़ियोए सांकळ केवी रीते रची. तमे पाठ भण्या हशो तो ख्याल हशे तमने के एक कीड़ी पोताना मोढेथी बीजा कीड़ीनी पूंछड़ी पकड़ी ले छे, ए रीते ए लोको सांकळ बनावे छे, बराबर. तो जवाब आपणने पहली बे लाइनमां आपेलो छे ध एंड्स एट ध टॉप बिगेन क्लाइम्बिंग डाउन इन टू ध पीट बेकवर्ड. कीड़ियोए नीचे उतरवानुं चालू कर्युं छे खाड़ानी अंदर. बेकवर्ड एटले ऊंधा उतरे छे. ईच होल्डिंग ध टेल ऑफ अनधर एंट. दरेक कीड़ीए बीजी कीड़ीनी पूंछड़ी पकड़ी राखेली छे मोढेथी. इन धीस वे, आ रीते एन एंट चेन वॉज फॉर्म्ड. आ रीते कीड़ीओनी एक सांकळ रचाई, बराबर. चलो त्यारबाद आगळ वधीए. 13 नंबरनो सवाल छे वॉट हेज साइंस डिस्कवर्ड अबाउट एंट लाइफ. विज्ञाने कीड़ीओना जीवन विषे शू शोधी काढ्यू छे अथवा शू शोध करी छे. तो साइंस हेज डिस्कवर्ड अबाउट एंट लाइफ दैट. विज्ञाने कीड़ीओना जीवन विषे शोध करी छे के ध इंटेलिजेंस ऑफ धीस टाइनी क्रीचर. आ नाना नाना जीवोनी जे बुद्धि छे, इंटेलिजेंस छे, इज वेरी क्लोज टू ह्यूमन इंटेलिजेंस. ए मानव बुद्धि ने घणी खरी मळती आवे छे, बराबर. 14 नंबरनो सवाल फाइंड आउट द करेक्ट सिमिलर वर्ड फॉर एडेप्टनेस फ्रॉम ध पेरेग्राफ. पेरेग्राफमांथी एडेप्टनेस शब्द માટેનો સિમિલર શબ્દ આપણે શોધવાનો છે. એડેપ્ટનેસ આપણને પેરેગ્રાફમાં આપેલો છે અને એનો સિમિલર શું થાય એ ત્રણ ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનો છે. તો એ ઇન્ટેલિજન્સ, બી અટેચમેન્ટ અને સી એક્સપર્ટાઇઝ. તો એડેપ્ટનેસનો અર્થ શું થાય છે, એનો મતલબ થાય છે કુશળતા, કૌશલ્ય, બરાબર. એટલે એનું સિમિલર થશે એક્સપર્ટાઇઝ. ધ કરેક્ટ વર્ડ, ધ કરેક્ટ સિમિલર વર્ડ ફોર એડેપ્ટનેસ ઇઝ એક્સપર્ટાઇઝ, બરાબર. ચાલો સેક્શન સી જોઈએ આપણે. સેક્શન સીની અંદર પોએમ આપેલી છે નો મેન આર ફોરેન, અને એના પરથી બે સવાલો છે મિત્રો. 15મો સવાલ જોઈએ વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર. કવિ આપણને શું યાદ રખાવવા ઈચ્છે છે, આપણે શું યાદ રાખીએ એવું કવિ ઈચ્છે છે. તો જવાબ છે પહેલી લાઇનમાં ધ પોએટ વોન્ટ્સ અસ. અહીંયા ડઝ આપેલું છે સવાલમાં મિત્રો, એટલે આપણે વોન્ટને એસ લગાડવો પડશે, વોન્ટ્સ. ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર. કવિ ઈચ્છે છે કે આપણે યાદ રાખીએ દેટ કે નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ માણસ અજાણ્યું નથી. એન્ડ નો કન્ટ્રીઝ આર ફોરેન. અને કોઈ દેશ વિદેશ નથી. બધી હરિની ભૂમિ છે ભાઈ આ તો, બરાબર. એક સમાન છીએ આપણે. 16મો સવાલ જોઈએ વેર ડુ વી લીવ ઓન. આપણે શેના પર રહીએ છીએ. વોટ આર વી ઓલ અવેર ઓફ. અને આપણે બધા સેનાથી વાકેફ છીએ. તો એનો આન્સર બનશે વી લીવ ઓન ધ સેમ અર્થ. આપણે એક સમાન જમીન, એક સમાન પૃથ્વી પર રહીએ છીએ. આપણું ઘર એક જ છે, વસુધૈવ કુટુંબકમ, બરાબર. વી આર ઓલ અવેર ઓફ સન, એર એન્ડ વોટર. આપણે બધા જ
सूर्य हवा अने पाणी थी परिचित छीए। बराबर मित्रों, चालो त्यारबाद आगळ वधीए। सप्लिमेंटरी रीडर लेपविंग एनो पेरेग्राफ आपेलो छे आपणने अहीं। 17મો સવાલ જોઈએ એના પરથી, વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા? ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થામાં જોબ મેળવવા માટે, નોકરી મેળવવા માટે સલીમ અલી શા માટે નિષ્ફળ ગયા? તો સલીમ અલી ફેલ્ડ ટુ ગેટ અ જોબ ઇન ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા। સલીમ અલી ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જોબ મેળવવામાં નિષ્ફળ ગયા। બીકોઝ, કારણ કે, સેકન્ડ લાઇનમાં જવાબ આપેલો છે સિન્સ પછી। બીકોઝ, કારણ કે, હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી। એમની પાસે MSc ની અથવા તો PhD ની ડિગ્રી નહોતી, એટલા માટે તેમને નોકરી ન મળી શકી। ચાલો 18મો સવાલ, વોટ વોઝ પ્રોફેસર સ્ટ્રેસમેન? પ્રોફેસર સ્ટ્રેસમેન, પ્રાધ્યાપક સ્ટ્રેસમેન શું હતા, એમનું કામ શું હતું? તો પ્રોફેસર સ્ટ્રેસમેન વોઝ એન એક્નોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ। પ્રોફેસર સ્ટ્રેસમેન એક જાણીતા ઓર્નિથોલોજિસ્ટ એટલે કે પક્ષીશાસ્ત્રી હતા। બરાબર, ચાલો મિત્રો આગળ વધીએ। સવાલ નંબર 19 છે, વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર? કાઉન્ટર પર માનસી શું કરી રહી હતી? તો ફર્સ્ટ લાઇનમાં આપણને એનો જવાબ મળી જાય છે કે માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ। એટલે કે ખરીદી કરવા માટે માનસી મ્યુઝિયમના ગિફ્ટ શોપ પર ઊભી હતી। બરાબર, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 20મો સવાલ, હાઉ કેન યુ સે ધેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ? તમે કેવી રીતે કહી શકો મિત્રો કે જે માણસનું વર્ણન પેરેગ્રાફમાં કરવામાં આવ્યું છે તે અંધ હતો? કેવી રીતે કહી શકો? તો લાસ્ટ બે લાઇનમાં તમે જુઓ કે તમને દેખાશે કે જે માણસ બિલ ચૂકવતો હતો, એ બિલ ચૂકવ્યા પછી પોતાની વ્હાઇટ સ્ટિક, સફેદ લાકડી જે અંધ માણસો પાસે હોય છે, બરાબર, જેને ખેંચવામાં આવે તો એ આખી મોટી લાંબી લાકડી બની જાય છે, એવી એક લાકડી ખેંચીને કાઢે છે અને એને ઠપકારતો ઠપકારતો એ દરવાજા તરફ જાય છે। બરાબર, તો વી કેન સે ધેટ, જવાબ બનશે વી કેન સે ધેટ, આપણે કહી શકીએ કે ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ, પેરેગ્રાફમાં ઉલ્લેખ કરેલો જે માણસ છે વોઝ બ્લાઇન્ડ, આટલું આપણે સવાલમાંથી લખવાનું છે। હાઉ કેન યુ સે એવું પૂછે છે, એટલે આપણે લખવાનું છે વી કેન સે ધેટ, અમે કહી શકીએ કે ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ, પેરેગ્રાફમાં ઉલ્લેખ થયેલો વ્યક્તિ વોઝ બ્લાઇન્ડ, અંધ હતો। બીકોઝ હી પુલ્ડ અ વ્હાઇટ સ્ટીક, કારણ કે તેણે એક સફેદ લાકડી કાઢી, એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવાર્ડ્સ ધ ગેટ, અને પોતાના રસ્તા ઉપર એ લાકડીને એ ખખડાવતો ખખડાવતો, ટેપ કરતો કરતો ગેટ તરફ જાય છે। બરાબર છે, ચાલો મિત્રો ત્યારબાદ સેક્શન ડી તરફ આપણે આગળ વધીએ। 21નંબરનો પ્રશ્ન છે જેમાં આપણને એક મેલ લખવાનું કહ્યું છે, તો શું મેલ લખવાનો છે જોઈએ। હેમંત શાહ હેઝ રિસીવડ અ પાવર બેન્ક, હેમંત શાહે એક પાવર બેન્ક રિસીવ કરી છે ફ્રોમ એમેઝોન, એમેઝોનમાંથી એણે ખરીદી કરી છે ઓનલાઈન, વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, અને એ જે પાવર બેન્ક છે બરાબર કામ નથી કરી રહી, કંઈક પ્રોબ્લેમ થયો છે એમાં, સો રાઇટ એન ઇમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ। તો આપણે એને રિપ્લેસ કરાવવા માટે એક મેલ કરવાનો છે ટુ amazon@shop.co.in, આપણને ઈમેલ આઈડી આપેલું છે જ્યાં આપણે મેલ લખવાનો છે, બરાબર, પરંતુ જે વ્યક્તિ મેલ લખવાનો છે એનું મેલ આઈડી નથી આપેલું, તો કશો વાંધો નહીં, આપણે બનાવી દેવાનું છે એનું મેલ આઈડી। ફ્રોમ એટલે કોણ લખે છે, લખનારનું આપણે મેલ આઈડી લખીશું, અને ટુમાં જ્યાં આપણે મેલ કરવાનો છે ત્યાંનું મેલ આઈડી આવશે, બરાબર, તો ફ્રોમમાં લખીશું hemantshah20@gmail.com, આ આપણે બનાવેલું મેલ આઈડી છે। પછી ટુની અંદર આપણે લખીશું જ્યાં આપણે મેલ મોકલવાનો છે, amazon@shop.co.in, જે આપણને પ્રશ્નમાં આપેલું હતું, બરાબર। ત્યારબાદ આપણે સબ્જેક્ટ લખવાનો છે કે વિષય શું છે, આપણે મેલ કયા વિષયના આધારે લખીએ છીએ, તો વિષય છે રિપ્લેસમેન્ટ ઓફ પાવર બેન્ક, પાવર બેન્ક આપણે જે મંગાવી છે એ આપણે રિપ્લેસ કરાવી છે, એના બદલે બીજી લેવી છે। ડેટ લખવાની છે 3rd October 2020, ડેટ તમે કોઈ પણ લખી શકો છો। ત્યારબાદ આપણે મેલની શરૂઆત કરીએ, ડિયર સર વાહલા મહાશય,
आई हेड ऑर्डर्ड अ सोनी पावर बैंक एंड रिसीव्ड इट लास्ट डे. मैं एक सोनी पावर बैंक मंगावी हती एंड रिसीव्ड इट लास्ट डे ने गई काले मने ते मली. बट आई डिस्कवर्ड दैट पण मैं जोयू के द पावर बैंक हैज़ द फॉलोइंग डिफेक्ट. परंतु तमे मोकलावेली पावर बैंक में नीचे मुजबनी खामीओ छे. पहली खामी छे लिटल डेमेज्ड ऑन द राइट टॉप कॉर्नर. जमणी बाजूना खूणा उपर थोड़ूक डेमेज छे, थोड़ूक नुकसान छे. बीजी खामी छे इट इज ओवर हीटेड वाइल चार्जिंग एनी मोबाइल फोन. कोईपण मोबाइल फोन जयरे अमे एनाथी चार्ज करीए छीए त्यारे वधारे पड़तो गरम थई जाय छे, बराबर. तो आपणे खामी बतावी त्यारबाद आपणे कायदानुं पण एम लोकोने भान करावानुं छे कि आ कायदा प्रमाणे आ प्रमाणे होय छे. ध कंज्यूमर राइट्स एक्ट 2015, सेल ऑफ गुड्स एक्ट 1979. आ बे कायदा अनुसार, आ बे नियम अनुसार मेक्स इट एन इम्प्लाइड टर्म ऑफ द कॉन्ट्रेक्ट दैट गुड्स शुड बी एज डिस्क्राइब्ड सेटिस्फेक्टरी क्वॉलिटी एंड फिट फॉर पर्पज. एटले कि आ कायदा मुजब जे पण सामान मेळवामां आवे छे ते वर्णन कर्या प्रमाणेनो होवो जोईए, संतोषकारक गुणवत्ता होवी जोईए अने हेतु माटे बंध बेसतो होवो जोईए, बराबर. त्यारबाद एज यू आर इन ब्रीच ऑफ कॉन्ट्रेक्ट, एटले कि तमे आ करारनो भंग कर्यो छे. आई एम एंटाइटल टू हेव द पावर बैंक रिप्लेस्ड, एटले हूँ पावर बैंक ने बदलावा माटे हकदार छू. एंड आई वुड रिक्वेस्ट दैट, अने हूँ तमने विनंती करू छू के यू कन्फर्म दैट यू विल डू धीस विदिन द नेक्स्ट 15 डेज. अने हूँ विनंती करू छू के तमे मने खातरी आपो के तमे 15 दिवस में, हवे पछीना 15 दिवस में आ प्रमाणे मने आ बदलावी आपशो. आई ऑल्सो रिक्वायर यू टू कन्फर्म वेधर यू विल अरेन्ज फॉर धीस पावर बैंक टू बी कलेक्टेड ओर विल रीइम्बर्स मी फॉर द कॉस्ट ऑफ रिटर्निंग इट. एटले हूँ तमारी पासे ए खातरी पण इच्छू छू के तमे मारी पासेथी फोन मेळवानी व्यवस्था करशो के पाछा मोकलावानी किंमतनी भरपाई करी आपशो मने, बराबर. थैंकिंग यू, तमारो आभार. आई एम लुकिंग फॉरवर्ड टू हियरिंग फ्रॉम यू, एटले के हूँ तमारा जवाबनी अपेक्षा राखू छू. योर्स फेथफुली हेमंत शाह. आपनो विश्वासु हेमंत शाह. तो आ प्रमाणे तमारे विनंती माटेनो एक मेल तैयार करवानो छे मित्रो, बराबर. अने जो आ मेल तमने न आवड़े तो एनी ओरमा आपणने आपेलू छे प्रिपेर अ रिपोर्ट अबाउट द एनवायरमेंट डे सेलिब्रेशन इन योर स्कूल. तमारी शाळामां एनवायरमेंट डे पर्यावरण दिननी उजवणी केवी रीते थई एना विशे तमारे एक रिपोर्ट तैयार करवानो छे, बराबर. जे पण तमने आसान लागे तमे बेमांथी गमे ते लखी शकशो परीक्षामां. सेलिब्रेशन ऑफ एनवायरमेंट डे आवुं टाइटल आपवानुं छे पेजनी वच्चे अंडरलाइन करी देवानी पर्यावरण दिननी उजवणी. पछी जमणी बाजुए डेट लखवानी छे. पर्यावरण दिन 5 जूने आवे छे एटले एना पछीनी 2-3 दिवसनी कोईपण तारीख तमे लखी शको छो. June 8, 2019 अहमदाबाद सिटीनुं नाम पण नीचे ज लखवानुं छे, बराबर. त्यारबाद शरूआत करिए. June 5 इज सेलिब्रेटेड एज द वर्ल्ड एनवायरमेंट डे ऑल ओवर द वर्ल्ड. 5 जून आखी दुनिया में विश्व पर्यावरण दिन तरीके उजवाय छे. ऑलदो इट वॉज अ स्कूल हॉलिडे, ते शाळानी रजानो दिवस होय छे एटले के वेकेशन चालतू होय छे जून महीना में 5 तारीखे. छता पण वी गेधर्ड एट स्कूल, अमे शाळाए भेगा थया टू सेलिब्रेट इट, तेने उजवा माटे. द स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 12 डिसाइडेड टू प्लांट सप्लिंग्स इन द प्लेग्राउंड. रमतना मैदान में धोरण 12 विद्यार्थीओए नाना छोड वाववानुं नक्की कर्युं. ईच स्टूडेंट प्लेज्ड टू लुक आफ्टर वन ट्री. दरेक विद्यार्थीए एक वृक्ष ने संभाळवानुं साचवानुं प्रतिज्ञा लीधी. इट इज द डे, ते ए दिवस होय छे वेन वी केन मेक द पीपल अवेर ऑफ द इम्पोर्टन्स ऑफ कंजर्वेशन ऑफ नेचर. प्रकृतिनी जाळवणीनुं महत्व शुं छे एना વિશે આપણે લોકોને અવગત કરી શકીએ, માહિતગાર કરી શકીએ એ માટેનો દિવસ હોય છે. ધ મેસેજ વોઝ, સંદેશો હતો સેવ ધ ટ્રીઝ એન્ડ ધ ટ્રીઝ વિલ સેવ યુ. તમે વૃક્ષને બચાવો, વૃક્ષ તમને બચાવશે. એન એક્ઝિબિશન વોઝ ઓલ્સો હેલ્ડ, એક પ્રદર્શન પણ યોજાયું હતું ઇન ધ એસેમ્બલી હોલ સભાખંડમાં. મેની પીપલ હેડ કમ, ઘણા લોકો આવ્યા હતા ટુ સી ધ એક્ઝિબિશન, આ પ્રદર્શન જોવા માટે. ધ ટોપિક વોઝ, પ્રદર્શનનો ટોપિક હતો એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ઇન સિટીઝ, શહેરોમાં થતી પર્યાવરણની સમસ્યાઓ. ધેર વર ચાર્ટ્સ એન્ડ મોડેલ્સ
एमा केटलाक चार्ट्स आलेखों लगाड़ेला हता, केटलाक मॉडल्स नमूनाओं मुकेला हता, विच शोड जे बतावता हता द कोजिस ऑफ एर वॉटर एंड नॉइज पॉल्यूशन, हवा पाणी अने घोंघाटना प्रदूषणना कारणों शू छे, एंड हाउ वी केन प्रिवेंट अने आपणे केवी रीते तेने अटकावी शकीए, ओर कंट्रोल इट अथवा आपणे केवी रीते तेने काबूमां लई शकीए. द स्टूडेंट्स एक्सप्लेन्ड द बेड इफेक्ट्स ऑफ एन्वायरमेंटल पॉल्यूशन, विद्यार्थीओए पर्यावरणीय प्रदूषणनी जे खराब असरो थाय छे एने एक्सप्लेन करी एने समझावी. द प्रिंसिपाल प्रेज्ड अस, प्रिंसिपाले अमारी प्रशंसा करी फॉर अवर एफर्ट्स अमारा प्रयत्नों माटे, एंड टोल्ड अस टू कंटीन्यू अवर गुड वर्क, अने अमारे अमारू काम आ सारू काम चालू राखवू जोईए एवं पण अमने कह्युं. देन वी वेंट होम, पछी अमे घरे गया. तो आ प्रमाणे तमे पर्यावरण दिन विषे पण मित्रो संपूर्ण आखो रिपोर्ट लखी शको छो. ओके, तो आ तमारी एकम कसोटीनुं सॉल्यूशन छे मित्रो. आशा राखू छूं के तमने समजण पड़ी गई हशे. आवा ज बीजा विडियो साथे आपणे फरी मुलाकात करीशुं. त्यां सुधी गुड बाय.